नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय भूगोल અને એની અંદર પણ આપણો જે કાય એકમ શરૂ છે એનું નામ છે ભાઈ ખડકો ખનીજો અને જે કાય જમીન, બરાબર છે? આ ત્રણ ટોપિક વિશે આપણે આ પાઠની અંદર આપણે જે કાય છે એ ચર્ચા કરવાની છે. સૌપ્રથમ જે કાય છે એમાં ખડકો, તો ખડકો વિશે વાત કરશું. ત્યાર પછીનો એનો જે કાય ટોપિક છે કે ભાઈ બીજો એનો ટોપિક છે એનો શું, ભાઈ ખનીજ, ખનીજ કોને કહેવામાં આવે છે, એની વ્યાખ્યા શું છે, એના કેવા કેવા પ્રકાર પડે છે એના વિશે વાત કરશું, અને ત્યારબાદ જે કાંઈ જમીન છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે ઘણા સમયથી જે કાંઈ છે આ યુનિટ શરૂ કર્યો છે, તો એની અંદર જે કાંઈ છે એક ખડકો, ખડકની અંદર જે કાંઈ છેલ્લો પ્રકાર એનો પડે છે એનું નામ છે રૂપાંતરિત ખડકો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જે કાંઈ નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે જે કાંઈ છે એ ખનીજો વિશે માહિતી મેળવશું. હવે આપણે જોઈએ કે ભાઈ રૂપાંતરિત ખડકો કોને કહેવામાં આવે છે. પહેલા જે કહે છે એ આગ્નેય ખડક, ત્યારબાદ જે કહે છે પ્રસ્તર ખડક, અને એને જે કહે ત્રીજો પ્રકાર પાડવામાં આવ્યો છે એને આપણે કહીશું રૂપાંતરિત ખડક. હવે આપણે વાત કરી કે જે કહે પહેલા જે કહે પ્રકાર વિશે અભ્યાસ કર્યો એને કહીશું આગ્નેય ખડક. આગ્નેય ખડક છે એ એને કેવા, તો કે ભાઈ પ્રાથમિક ખડકો પણ કહેવામાં આવે છે. એની અંદર જે કહે છે એ થોડું ઘણું જે કહે રૂપાંતરણ થાય અને જે કહે ખડકો બન્યા એને કેવા, તો કે ભાઈ પ્રસ્તર ખડક કહીશું. તો આ આગ્નેય ખડક અને જે કાંઈ પ્રસ્તર ખડક છે એ બંનેમાંથી જે કાંઈ એક નવું જ નિર્માણ થયેલું છે અને એ જે કાંઈ પથ્થર બનેલો છે એને આપણે કેવો, તો કે ભાઈ રૂપાંતરિત ખડક એવું એનું જે કાંઈ છે એ નામ આપવામાં આવેલું છે. હવે આપણે થોડીક જે કાંઈ છે એ અગાઉના તાસની અંદર આપણે જે કાંઈ ખડકો વિશે અભ્યાસ કર્યો હતો, તો એમાં જે કાંઈ છે એ મુખ્ય ત્રણ પ્રકાર આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને ત્રીજો જે કાંઈ પ્રકાર છે રૂપાંતરિત ખડક એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે જે કે આગ્નેય ખડક છે એમાં આંતરિક અને જે કે બાહ્ય એ બંને વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે કહે છે એ પ્રસ્તર ખડક, તો એની અંદર ખડક નિર્મિત છે, રાસાયણિક પદાર્થ નિર્મિત છે અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત, આ ત્રણેય વિશે પણ આપણે અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને આજે જે કહે છે એ આપણો છેલ્લો ટોપિક અને એનું જે કઈ નામ છે કે ભાઈ રૂપાંતરિત ખડકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો અહીંયા મિત્રો તમને એક વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે વ્યાખ્યા આપણા માટે મહત્વની છે, કારણ કે આપણને ખબર તો હોવી જોઈએ કે ભાઈ રૂપાંતરિત ખડક કોને કહેવામાં આવે છે, એ કઈ રીતે નિર્માણ પામેલા છે. તો એની વ્યાખ્યા જોઈએ કે ભાઈ આગ્નેય અને પ્રસ્તર. જો ભાઈ ખડકના મુખ્ય કેટલા ત્રણ પ્રકાર પડે છે, જેમાંનો પહેલો પ્રકાર પડે છે એનું નામ છે આગ્નેય ખડક, બીજો પ્રકાર પડે છે એનું નામ છે પ્રસ્તર ખડક, આ બંનેમાંથી રૂપાંતરણ થયા અને ત્રીજો જે કાંઈ ખડકનું નિર્માણ થયું એને કહીશું આપણે રૂપાંતરિત ખડક, બરાબર છે? તો અહીંયા શું કહેવામાં આવ્યું છે, આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપની અંદર પરિવર્તન થશે. જે કાંઈ એનું મૂળ બંધારણ છે એની અંદર શું થશે, તો કે ભાઈ પરિવર્તન થશે અને એના કારણે જે કાંઈ છે એ રચાતા નવનિર્મિત એક નવા જ પ્રકારનું નિર્માણ થાય એવા ખડકોને આપણે કેવા, તો કે ભાઈ રૂપાંતરિત ખડકો કહીએ છીએ અથવા રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે કહે છે એ રૂપાંતરિત ખડકની વ્યાખ્યા તમને આપવામાં આવેલ છે. કયા કયા? આગ્નેય ખડક અને બીજો કયો? પ્રસ્તર ખડક. આ બંને ખડકની અંદર જે કાંઈ એનું મૂળ બંધારણ અને સ્વરૂપમાં ફેરફાર થાય. જો અહીંયા જે કાંઈ મહત્વના શબ્દ છે એનું મૂળ બંધારણ અને એનું જે કાંઈ શું, તો કે ભાઈ સ્વરૂપ, મૂળ બંધારણ અને જે કાંઈ એનું સ્વરૂપ છે એની અંદર પરિવર્તન થશે, એક અલગ જ જે કાંઈ છે એ પરિવર્તન થઈ અને જે કાંઈ રચાતા નવનિર્મિત એક નવા જ એક પ્રકારના પથ્થરનું નિર્માણ થશે અને એને આપણે કેવો, તો કે ભાઈ રૂપાંતરિત ખડક કહીએ છીએ. તો અહીંયા મિત્રો તમારી સમક્ષ એ રૂપાંતરિત ખડકની વ્યાખ્યા આપવામાં આવેલી છે, આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક. આગ્નેય ખડક અને જે કાંઈ પ્રસ્તર ખડક છે એના મૂળ બંધારણ અને જે કાંઈ સ્વરૂપની અંદર છે એ શું, તો કે ભાઈ પરિવર્તન થાય અને જે કાંઈ રચાતા નવનિર્મિત જે કાંઈ છે એ ખડકને કેવા, તો કે ભાઈ રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. તો આ છે એ તમારી સમક્ષ રૂપાંતરિત ખડકની વ્યાખ્યા છે એ રજૂ કરવામાં આવેલી છે, તમારા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર છે? હવે જે કાંઈ રૂપાંતરિત ખડક છે એની જે કાંઈ છે એ વિશેષતા જોઈએ કે ભાઈ એમાં શાનો સમાવેશ થાય છે, તો કે ભાઈ ખડકોના સ્વરૂપ બે રીતે બદલાય છે. અહીંયા આપણી સમક્ષ કહેવામાં આવ્યું છે, એક્ઝામની અંદર ક્યારેક એકાદ માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ખડકના સ્વરૂપ કેટલી રીતે બદલાય છે, તો કે ભાઈ બે રીતે. કયા કયા? તો પહેલું જે કહે છે એનું રૂપાંતરિત ભૌતિક રૂપાંતરણ છે
અને બીજું એનું જે કઈ સ્વરૂપ છે એને કહીશું રાસાયણિક રૂપાંતરણ. તો અહીંયા આપણે છે એ યાદ રાખશું ખડકના સ્વરૂપ છે એ કેટલી રીતે બદલાય છે, તો કે ભાઈ બે રીતે. કઈ કઈ? તો પહેલું જે કઈ સ્વરૂપ છે એને કહીશું ભૌતિક રૂપાંતરણ, અને બીજું સ્વરૂપ છે એને કહીશું રાસાયણિક રૂપાંતરણ. આ બે રીતે છે એ ખડકના જે કઈ છે એ સ્વરૂપ બદલાય છે. આમ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાય, આ ખડકોમાં નવા જે કઈ સ્ફટિકો છે એનું શું તો કે ભાઈ નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભાઈ ખાંડ, ખાંડ છે તો એના ટુકડા છે એનું વ્યવસ્થિત જે કઈ કદ છે એ પ્રમાણે એનું જે કઈ છે એ સ્ફટિક ની અંદર રૂપાંતરણ થયેલું જોવા મળે છે. તો આ પછીનું જે કઈ આપણે બીજો એના ખનિજની વિશે અભ્યાસ સોરી જે કઈ ખડકો વિશે જોયું, તો એની અંદર આપણે જોયું કે ભાઈ ખડકો છે અને કેટલી રીતે, તો કે ભાઈ બે રીતે છે એના આખા સ્વરૂપ બદલાય છે. જેમાંનું પહેલું સ્વરૂપ છે એનું નામ અહીંયા આપવામાં આવ્યું છે ભૌતિક રૂપાંતરણ, અને બીજી કઈ રીતે બદલાય છે તો કે ભાઈ રાસાયણિક રૂપાંતરણ. જે કઈ મૂળ ખડકો જે કઈ પ્રાથમિક ખડકો હોય છે, બરાબર, મૂળ ખડક એટલે જે કઈ પ્રાથમિક ખડકો હશે એના આકાર અને જે કઈ ખનિજ દ્રવ્યો છે એનું આખું સ્વરૂપ બદલાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે કઈ પ્રાથમિક ખડકો હોય છે એની અંદર જે કઈ છે એ બહારનું જે કઈ બાહ્ય દબાણ લાગતું હોય, અથવા આપણે અગાઉના જે કઈ ખડકની અંદર જોયું કે ભાઈ અમુક જે પ્રકારના ફૂલ તેજ જે કઈ છે એ પવનો હશે, હિમ હશે, એના કારણે છે એનું આખું સ્વરૂપ બદલાતું હોય છે. તો એની સાથે આ પ્રકારના ખડકો છે એ ઢસડાઈ જતા હોય છે અને એક જગ્યાએ શું તો કે ભાઈ ભેગા થતા હોય છે, અને ત્યાં જે કઈ જે એ ભેગા થતા હોય છે અને એક નવા જ પ્રકારના જે કઈ ખડકો છે એનું નિર્માણ થતું હોય છે. તો એ જ રીતે અહીંયા પણ જે કઈ છે એ સેમ પ્રોસેસ આ ખડકની અંદર થશે. શું થશે? ખડકના પહેલા તો આપણે વાત કરી કે સ્વરૂપ બે રીતે બદલાય છે, એની અંદર પહેલું જોયું કે ભાઈ ભૌતિક સ્વરૂપ, અને બીજું કહ્યું તો કે ભાઈ રાસાયણિક સ્વરૂપ, બરાબર છે. એની અંદર વાત કરીએ કે ભાઈ મૂળ ખડક છે એના જે કઈ આકાર અને ખનિજ દ્રવ્યો છે એનું જે કઈ છે એ સ્વરૂપ બદલાઈ જાય છે, અને આ ખડકની અંદર નવા જે કઈ સ્ફટિકો છે એનું નિર્માણ થાય છે. તો આ વાત છે એ આપણે શાના વિશે રૂપાંતરિત ખડકો વિશે કરી. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેમના આસપાસના જે કઈ સ્થાનિક ખડકોની અંદર પરિવર્તન થાય છે. શું? પ્રવાહી મેગ્માનો સ્પર્શ તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકનું રૂપાંતરણ થાય છે, અને એને જે કહે છે એક નવું જ નામ આપવામાં આવ્યું છે, એને કહેશું સંસ્પર્શિત. સંસ્પર્શિત. હવે ફરીવાર આપણી સામે એક નવો શબ્દ આવ્યો સંસ્પર્શિત, એટલે શું કે ભાઈ એના જે કઈ સ્પર્શથી એના જે કઈ અડકવાથી જે કઈ નવા સ્વરૂપના જે કઈ પથ્થરનું નિર્માણ થયેલું છે એને એક નામ આપવામાં આવ્યું છે, એને કહીશું સંસ્પર્શિત. એટલે શું તો કે ભાઈ એના જે કઈ સ્પર્શથી જે કઈ નવા ખડકનું જે કઈ છે એ નિર્માણ થયેલું છે. અહીંયા શું વાત કરવામાં આવી તો કે ભાઈ મેગ્મા વિશે પણ આપણે જે કઈ પૃથ્વીની આંતરિક સંરચના વિશે અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે ભાઈ મેગ્મા છે એ પૃથ્વીના જે કઈ છે એ અંદરના જે કઈ આંતરિક ભાગની અંદર રહેલો છે. એ પ્રવાહી મેગ્મા કેવો હશે તો કે ભાઈ પોતે પ્રવાહી હશે. પ્રવાહી મેગ્માના સ્પર્શથી એકા બીજાને જે કઈ છે એ અડકવાની પ્રક્રિયા થઈ અને તેની આસપાસના જે કઈ સ્થાનિક ખડકો છે આ આજુબાજુના પ્રવાહી મેગ્માની આજુબાજુના જે કઈ સ્થાનિક જે કઈ છે એ ખડકો છે એની અંદર શું તો કે ભાઈ પરિવર્તન થઈ જશે. એની જે કઈ છે એ સંરચનાની અંદર પરિવર્તન થઈ અને આવા જે કઈ ખડકોનું રૂપાંતરણ થાય છે અને એને કેવા તો કે ભાઈ સંસ્પર્શિત રૂપાંતરણ કહેવામાં આવે છે. ફરીવાર કહી દઉં સંસ્પર્શિત એટલે કે ભાઈ એકા બીજીની સાથે સ્પર્શ થાય એને જે કઈ છે એ આપણે કેવા સંસ્પર્શિત કહીશું. અહીં શું વાત કરી તો કે ભાઈ જે કઈ પ્રવાહી મેગ્મા છે અને એની આસપાસના જે કઈ સ્થાનિક ખડકો છે એની અંદર પરિવર્તન થાય અને જે કઈ નવું જ રૂપાંતર થાય છે એને કેવા તો કે ભાઈ સંસ્પર્શિત જે કઈ ખડકો છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારમાં ખડક પોતાનું જે કઈ બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. જો અહીંયા ફરીવાર બે પરિબળ આપણી સામે આવ્યા, તાપમાન અને દબાણ. ઉપરથી જે કઈ તાપમાન એટલે આપણે જે કઈ છે એ ગરમી,
એને કઈ કહેતા હોય બરોબર, એ તાપમાન અને જે કઈ દબાણ, દબાણ એટલે પ્રેશર, અંદરનું જે કઈ દબાણ છે, તો આ તાપમાન અને દબાણ છે એ બંનેના પરિણામે, એ બંનેના પરિણામે શું થશે, ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે, અમુક ક્યારેક વધારે પડતો જે કઈ છે એ તાપ પડે છે, અથવા વધારે પ્રકારની જે કઈ આંતરિક દબાણ ઊભું થાય છે, ત્યારે શું થાય, તો કે ભાઈ ખડકની જે કઈ મૂળ સંરચના છે એની અંદર છે એ એકાબીજી થોડું ઘણું જે કઈ છે એ પરિવર્તન આવતું હોય છે, તો આ રીતે જે કઈ છે એને પરિવર્તન આવે એટલે શું થાય, તો કે ભાઈ એનું આખું જે કઈ સ્વરૂપ છે એની અંદર છે એ ફેરફાર ઉભો થતો હોય છે, અથવા એનું સ્વરૂપ છે એ આખું બદલી જતું હોય છે, તેને કેવું, તો કે ભાઈ પ્રાદેશિક રૂપાંતરણ કહેવામાં આવે છે, જો ભાઈ ફરીવાર નવો શબ્દ આવ્યો, પ્રાદેશિક રૂપાંતરણ કહેવામાં આવે છે, તો શાના કારણે, દબાણ અને તાપમાનને કારણે જે કહે છે એ વ્યાપક વિસ્તારની અંદર ખડકો છે એ પોતાનું જે કહે છે એ બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે, અને આપણે શું કહીશું, પ્રાદેશિક રૂપાંતરણ કહેવામાં આવે છે, તો અહીંયા જે કહે છે એ પ્રાદેશિક રૂપાંતરણ થઈ અને જે કઈ ખડકો નિર્માણ પામ્યા હોય એનું ઉદાહરણ કહ્યું, તો અહીંયા બે ઉદાહરણ યાદ રાખશું આપણે, આરસ વહાણ અને જે કહે છે એ ક્વાટ જાય, આ જે કઈ બે બંને પદાર્થો છે એના ઉદાહરણ આપણે બતાવી શકીએ છીએ, અને આ બંને પદાર્થો છે કઈ રીતે તૈયાર થયેલા છે, તો કે ભાઈ તાપમાન અને દબાણ ની લીધે છે કે આખી જે કઈ એનું સ્વરૂપ બદલાઈ જાય છે અને જે કઈ નવો પથ્થર ઉભો થાય છે એને આપણે કેવો, પ્રાદેશિક રૂપાંતરણ કહેવામાં આવે છે, એના ઉદાહરણ કયા કયા છે, તો કે ભાઈ આરસ વહાણ અને ક્વાર્ટઝાઇટ છે એ તેમના ઉદાહરણ છે, તો ખડકો વિશે છે એ આપણે અહીંયા જે કહે છે એ તમામ જે કઈ એની વિગતવાર અભ્યાસ કરવાનો હતો એ અહીંયા આપણે પૂર્ણ કર્યો, એની અંદર જે કઈ છેલ્લો ટોપિક હતો રૂપાંતરિત ખડક એના વિશે ફરી એક નાનકડું રૂપાંતરણ, ત્યારબાદ છે એ આવતા તાસની અંદર આપણે છે એ જે કઈ ખનિજો છે એના વિશે અભ્યાસ કરીશું, પહેલા તો શું કરવાનું છે, રૂપાંતરિત ખડક છે એની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે ભાઈ રૂપાંતરિત ખડક કોને કહેવામાં આવે છે, આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક જે બંને વિશે આપણે અભ્યાસ કરી ગયા છે, તો આ આ પ્રકારના જે કઈ આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકના મૂળ બંધારણ અને સ્વરૂપ આ આપણા માટે મહત્વનું છે, આગ્નેય અને પ્રસ્તર એના વિશે તે આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ એના જે કઈ મૂળ બંધારણ અને સ્વરૂપની અંદર પરિવર્તન થાય અને જે કઈ નવી નવ નિર્મિત રચના થાય એવા જે કઈ ખડકો છે એને કહેવા, તો કે ભાઈ રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે, આ ખડકના સ્વરૂપ કેટલી રીતે બે રીતે બદલાય છે, એમાં પહેલું છે એનું ભૌતિક રૂપાંતરણ અને બીજું છે એનું નામ છે રાસાયણિક રૂપાંતરણ, બરાબર છે જે અહીંયા લખેલું છે, આમ મૂળ ખડકનો આકાર અને જે કઈ ખનિજ દ્રવ્યનું સ્વરૂપ બદલાય અને ખડકોના જે કઈ નવા સ્ફટિકો છે એનું નિર્માણ થતું હોય છે, પ્રવાહી મેગ્માના સ્પર્શથી છે એ તેમની આસપાસના જે કઈ સ્થાનિક કક્ષાના ખડકો છે એની અંદર પરિવર્તન થાય અને એક નવું રૂપાંતરણ થાય છે, અને કેવા, તો કે ભાઈ સંસ્પર્શિત ખડકો અથવા રૂપાંતરણ કહેવામાં આવે છે, તાપમાન અને દબાણના પરિણામે છે એ ખૂબ વ્યાપક વિસ્તારમાં ખડકો પોતાનું બંધારણ અને આખું સ્વરૂપ છે એ આખું બદલી નાખતા હોય છે, અને તેને કેવા, તો કે ભાઈ પ્રાદેશિક રૂપાંતરણ પણ કહેવામાં આવતું હોય છે, તો આરસ વહાણ અને જે કઈ ક્વાર્ટઝાઇટ છે એ તેમના ઉદાહરણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે, ત્યારબાદ હવે આપણે આવતા ક્લાસની અંદર છે એ જે કઈ ખનિજો છે એના વિશે અભ્યાસ કરીશું.